आज 9 अगस्त विश्व आदिवासी दिवस को मनाने के भागरूप गरबड़ा तालुका के ग्राम्य विस्तार में आदिवासी समाज द्वारा आज वृक्षारोपण सहित आम के पौधों का वितरण करते हुए अनोखा दिवस मनाया गया। आज 9 अगस्त विश्व आदिवासी दिवस को मनाने के भागरूप गरबड़ा तालुका के आदिवासी समुदाय द्वारा आज वृक्षारोपण के साथ विधवा तथा जरूरतमंद महिलाओं को आम के पौधों का वितरण करते हुए अनोखा कार्यक्रम का आयोजन किया गया। जैसी बात है कि 9 अगस्त विश्व आदिवासी दिवस को मनाने के भागरूप आदिवासी समाज अपनी संस्कृति और अपने जतन के भागरूप लोक नृत्य और भव्य रैली के साथ ये दिवस मनाता है, तो वहीं पिछले 2 सालों से कोरोना वायरस की महामारी के कारण सादगीपूर्ण आज भी ये दिवस मनाते हुए आज विविध समाजलक्षी सेवा कार्य के भागरूप ये दिवस मनाया गया, जहां ग्रीन गरबड़ा के मैसेज के साथ गरबड़ा तालुका के आदिवासी पंथक द्वारा आज वृक्षारोपण के साथ सेवकीय कार्य किया गया, जिसमें कोरोना काल के दौरान मृत्यु हुए वैसे परिवारजनों को आर्थिक सहायता देने के उद्देश्य से गांव की गरीब विधवा महिला बहनों को आम के पौधों का वितरण करते हुए अनोखा दिवस मनाया गया, जिसमें निर्धारित किए गए वैसे गांव की सूची के आधार पर गांव में 100 जितने पौधों का निःशुल्क वितरण करने के साथ आज आदिवासी दिवस मनाया गया था। जय जोहार, जय आदिवासी। 9 अगस्त એટલે વિશ્વ આદિવાસી દિવસ। છેલ્લા 4-5 વર્ષથી અમે આદિજાતિ પટેલિયા પરિવાર વડોદરા તરફથી વડોદરામાં તમામ આદિવાસી સમુદાય રાઠવા વસાવા ડોડિયા પટેલ ચૌધરી તડવી ગામિત ભીલ પટેલિયા અને રાઠોડિયા આ તમામ લોકો ભેગા થઈ અને રેલીનું આયોજન કરતા હતા અને પગપારા સાંસ્કૃતિક રેલી કરતા હતા। પરંતુ છેલ્લા 2 વર્ષથી જે કોરોનાની મહામારીના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને અમારા વતનમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે, તેમજ આકસ્મિક મૃત્યુ થયા છે અને ઘણા લોકો કુદરતી મૃત્યુ પામ્યા છે। તો આ વખતે આદિજાતિ પટેલિયા પરિવાર અમે લોકોએ એવું વિચાર્યું કે આ વખતે આપણે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ટ્રી પ્લાન્ટેશન અથવા તો વલસાડી કેરીના 1700 આંબા 17 ગામમાં વિધવા બહેનો તેમજ દિવ્યાંગ ભાઈઓને આપી અને એમને આંબાનું જતન કઈ રીતે થાય એ રીતે સમજાવી અને આંબા રોપવાનો કાર્યક્રમ અમે વિચાર્યો છે। અને આ કાર્યક્રમમાં અમારો મેઇન હેતુ એવું છે કે ગ્રીન ગરબાડા આ વખતે અમે ટોકન પૂરતો ખાલી 15 ગામમાં જ આ કાર્યક્રમ કર્યો છે, પરંતુ જો આંબાને માફક આવી જશે જગ્યા તો ભવિષ્યમાં વધુ આંબા લાવી અને અમે આ પ્રોજેક્ટને બહુ જ મોટા લેવલે અને દરેક ગામમાં કરવાનો વિચાર કરી રહ્યા છે, જેથી કરીને હાલ ઘણા ગામ રહી ગયા છે અને એ ગામ ધીરે ધીરે જોડાશે અને આવનારા સમયમાં આપણા ગરબાડા એરિયામાં વધુ ને વધુ આંબા ઉગે, આંબા વાડી થાય, આંબા ખાવાથી આપણને વિટામિન સી મળશે, ઓક્સિજન મળશે, લાકડું મળશે, આપણે આગળ વ્યવસાય વધારી શકીશું, એ હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ આયોજનની સાથે સાથે અમે લોકોએ પેમ્પલેટ વિસ્તરણ કર્યું છે અને પેમ્પલેટમાં કોરોના વેક્સિન લેવા માટેનું અમે લોકોને સમજાવ્યા છે, તેમજ વેક્સિનની સાથે નાના બચ્ચાઓની બી વેક્સિન અવશ્ય લેવી જોઈએ અને SBIની બેંક દ્વારા ચાલતી જે વીમા યોજના છે 100 રૂપિયાના વર્ષ 200-300 રૂપિયાવાળી જે યોજના છે એના વિશે બી માહિતી આપી છે, તેમજ આરોગ્ય રોજગાર અને શિક્ષણ માટે કયા માર્ગદર્શન મળશે એનું પણ અમે એક પેમ્પલેટ બનાવ્યું છે। અને આ એક કાર્યક્રમ માટે હું તમામ શાસન પ્રશાસન પદાધિકારી અને સત્તાધીશોનો આભાર માનું છું, ખાસ કરીને કલેક્ટર સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી ગરબાડા, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીમાલી સાહેબ ગરબાડા, તેમજ SP સાહેબ હિતેશભાઈ જોશી સાહેબ, તેમજ અમારા ગામના સરપંચ, તેમજ બીજા જે અમારા જે 1700 ગામમાં કાર્યક્રમ થઈ રહ્યો છે અમારા ટ્રસ્ટ દ્વારા, એ તમામ સરપંચોનો અને તમામ ભાઈઓનો અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ખાસ કરીને હું મીડિયા ભાઈઓનો આભાર એટલા માટે માનવા માંગુ છું કે આવા અંતરિયાલ ગામમાં પણ મીડિયા